ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસની અંદર બંધારણના ચાર લક્ષણોનો વાત કરી. આજે પાંચમું લક્ષણ જોઈએ, કટોકટી વિના એક તંત્રી વ્યવસ્થા. શું છે આ? તો ભારતના બંધારણની અંદર ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કયા ત્રણ પ્રકાર? તો એક તો ક્યારે ક્યારે કટોકટી જાહેર થાય, તો યુદ્ધ સમયે, બરાબર. પછી બાહ્ય આક્રમણ સમયે અને સશસ્ત્ર બળવો થાય ત્યારે. આવા ત્રણ સંજોગોની અંદર એ દેશની અંદર રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે દેશમાં એ કટોકટી જાહેર કરવામાં આવે છે. હવે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ ભાંગી પડે એમ હોય, અથવા તો બંધારણીય જોગવાઈઓ, બરાબર, જે છે એ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ હોય નહીં, તો ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. ત્રણ કટોકટીની જોગવાઈઓ, એક તો પહેલી જોયું હતું યુદ્ધ સમયે, બાહ્ય આક્રમણ સમયે અને સશસ્ત્ર બળવો થાય ત્યારે. તો એવા સમયે કેન્દ્ર સરકાર શું કરે? રાજ્ય સરકાર પાસેથી સત્તા ખેંચી અને રાષ્ટ્રપતિ શાસન એ રાજ્યની અંદર સ્થાપી દે. હવે સતત ભાવ વધારાને કારણે બીજી ક્યારે કટોકટી જાહેર થાય? તો સતત એક ધારો ભાવ વધારો થતો હોય ત્યારે, નાણાંનું જ્યારે અવમૂલ્યન થતું હોય, એના મૂલ્યની અંદર ઝડપથી ઘટાડો થતો હોય ત્યારે, એનું નાણાકીય ધોવાણ થતું હોય ત્યારે એ સરકાર કટોકટી જાહેર કરી શકે છે. અને એ કટોકટીના ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું જે સમવાય તંત્ર છે એ એકંદરે એક તંત્રી વ્યવસ્થાની અંદર ફેરવાઈ જાય છે અને તેટલા સમયગાળા પૂરતું એ સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. રાજ્ય સરકારને હસ્તક જે વહીવટ હોય છે એ એટલા સમય પૂરતો, જ્યાં સુધી કટોકટીનો સમય રહે ત્યાં સુધી સરકાર એ રાષ્ટ્રપતિ શાસન લાદીને એ એટલો સમય પોતાને હસ્તક સત્તા લઈ લેતી હોય છે. તો આ એક તંત્રી વ્યવસ્થાની વાત કરી. ત્યાર પછી છે દ્વિગૃહી વ્યવસ્થા, એનું છઠ્ઠું લક્ષણ જોજો, દ્વિગૃહી વ્યવસ્થા. તો ભારતની અંદર જે ગૃહ છે, સંસદની અંદર બે ગૃહ છે. એક છે ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, અને નીચલું ગૃહ છે લોકસભા. હવે પ્રધાનમંડળની જે રચના છે એની અંદર સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. જે સંસદ પ્રધાનમંડળ બને છે એ સંસદની અંદર જે ચૂંટાયેલા સભ્યો હોય એમાંથી જ બનતું હોય છે, અને પ્રધાનમંડળ એ સંસદને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ લોકશાહીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ એ ટકી શકે સત્તા ઉપર, અને સંસદીય સરકાર અને સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર એ કામ કરતું હોય છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે અને કેન્દ્રની અંદર આ જે વહીવટ છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે, અને રાજ્યની અંદર કોના નામે ચાલે છે? રાજ્યપાલને નામે. તો આ રીતે એના જે રાજ્યની અંદર જે ગવર્નર હોય છે રાજ્યપાલ, એમના નામે રાજ્યની અંદર વહીવટ ચાલે છે. અને છતાં પણ ખરેખર સત્તા કોના હાથમાં હોય છે? તો દેશની અંદર એ જે વડાપ્રધાન હોય છે એમના આગેવાની હેઠળ એ પ્રધાનમંડળ અને રાજ્યોની અંદર મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રીના વડપણ હેઠળ એ પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવતા હોય છે. રાજ્યનું જે પ્રધાનમંડળ એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા જે છે એ કાયમી ગૃહ નથી, લોકસભા એ કાયમી ગૃહ નથી, પણ એની મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષની. ખાલી જગ્યામાં કે ક્યાંક આવો સવાલ પૂછાતો હોય છે કે લોકસભાની મુદત 5 વર્ષની, ફરી પાછી ચૂંટણી થાય અને ફરીથી એમાં ચૂંટાઈને આવવું પડે એટલે. અને રાજ્યનું જે પ્રધાનમંડળ છે એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની. એ જ રીતે રાજ્ય જે છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય અને એટલા જ સભ્યો ફરીથી ચૂંટા અને ત્યાં એ જગ્યા ઉપર આવી શકે છે. આમ રાજ્યસભાની અંદર એ 6 વર્ષ સુધી એ જે તે વ્યક્તિ હોય એ 6 વર્ષ સુધી સભ્ય પર ધરાવે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. આમ રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. લોકસભા 5 વર્ષ પછી વિખેરાઈ જાય, રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એની અંદર જે સભ્યો નિવૃત્ત થાય પછી બીજા સભ્યો આવે એટલે એ કાયમી ગૃહ કહેવાય છે. ત્યાર પછીની વાત કરીએ આપણે
सातमो जे लक्षण छे स्वतंत्र निष्पक्ष अने एकीकृत न्यायतंत्र। बंधारणनी जोगवाई अनुसार भारतनी अंदर सळंग स्वतंत्र निष्पक्ष अने एक सूत्री न्यायतंत्रनी स्थापना करवामां आवी छे, जेनी टोच ऊपर सौथी टोच ऊपर सर्वोच्च अदालत, त्यार पछी मध्यनी अंदर जे आवे छे ए वडी अदालत जे ते राज्योनी वडी अदालत, અને નીચે જિલ્લા અને તાબાની અદાલતો એ વિશેષ જે અદાલતો હોય છે તે હોય છે। પિરામિડ પ્રકારનું જે આપણું ન્યાયતંત્ર છે, સૌથી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત, પછી વડી અદાલત અને નીચે જિલ્લા અને તાલુકાની અદાલતો। સર્વોચ્ચ અદાલતના ચુકાદા એ ભારતમાં આવેલા તમામ અદાલતો માટે કેવા છે, બંધન કરતા કે ભાઈ સુપ્રીમ કોર્ટે એક વખત જે તે ફેસલો જે આપણને સંભળાવ્યો એ બધાને માન્ય, એનો કોઈ પણ કોઈ અદાલત એનો વિરોધ કરી શકે નહીં, કોઈ પણ વ્યક્તિ પણ એનો વિરોધ કરી શકે નહીં। સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એ બંધારણીય બાબતો કે કાયદાઓના અર્થઘટનો અંગે પણ વિવાદ થાય તો તે ઉકેલની અંતિમ સત્તા કોની છે, સર્વોચ્ચ અદાલતની। જ્યારે રાજ્યો વચ્ચે અને એના વચ્ચે પણ આવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ બધા પ્રશ્નો એ સર્વોચ્ચ અદાલત ઉકેલે છે અને એ જે તે નિર્ણયો આપે છે। ન્યાયતંત્રની જે કાર્યવાહીથી સ્વતંત્ર છે, ન્યાયતંત્ર જે છે સરકારના જે ત્રણ અંગો છે એમાં આ ન્યાયતંત્ર આખું અલગ જ છે, કારોબારીથી બિલકુલ પર છે। બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે। ત્યાર પછી બંધારણની અંદર સુધારો, એના પછીનું લક્ષણ જોઈએ તો ભારતીય બંધારણના અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે। ભારતનું બંધારણ કેવું છે, ફરી ગમે ત્યારે એવું લાગે કે ભાઈ આની અંદર કંઈક સુધારો કરવા જેવો છે તો એ કરી શકાય છે। સમય અને સંજોગોને આધીન બંધારણની અંદર ફેરફારો કરવાની જ્યારે જરૂર જણાય તો એ સુધારા વધારા એની અંદર કરવામાં આવતા હોય છે। અમુક જોગવાઈઓ સંસદમાં હાજર અને મત આપતા જે સભ્યો હોય એની યાદીની બહુમતીથી સુધારો થઈ શકતો હોય છે। આ સુધારા એટલે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સુધારા ના કરી શકે, એની અંદર પણ કેટલાક નીતિ નિયમો હોય છે। ઘણા સુધારા એવા હોય કે ત્યાં સંસદની અંદર જે બધા સભ્યો હોય હાજર સભ્યો એમના મતથી સુધારો વધારો થઈ શકે। અમુક જોગવાઈઓની અંદર સંસદના બંને ગૃહો એ કુલ સભ્ય સંખ્યાની બહુમતીને હાજર તેમજ મત આપતા સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફારો થતા હોય છે। ઘણીવાર રાજ્યસભા અને લોકસભાને બંને ગૃહના જે હાજર સભ્યો હોય એની અંદર બહુમતી જે આવે એના આધારે એ સુધારા થતા હોય। બંધારણના અમુક ભાગની અંદર સુધારા કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને મત આપતા સંખ્યાની જે બે તૃતીયાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોની વિધાન ગૃહોની મંજૂરી જરૂરી છે। ત્રીજી વાત શું કરી કે બંને જે ગૃહો છે એની બહુમતી તો ખરી જ, પણ જે રાજ્યો છે એ ઘટક રાજ્યોના વિધાન ગૃહોની મંજૂરી પણ જરૂરી છે, તો આ રીતે સુધારા વધારા થતા હોય છે। કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અને અડધા રાજ્યોની સંમતિ જરૂરી છે। ક્યારે જે બધા રાજ્યો છે એના કરતાં અડધા રાજ્યોની સંમતિ જોઈએ તો જ્યારે રાજ્યોના અને કેન્દ્ર વચ્ચેના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રની વાત આવે ત્યારે આ રીતની એ બહુમતી જરૂરી હોય છે। ન્યાયિક ચુકાદાઓના આધારે પણ સંસદ દ્વારા બંધારણની સુધારાઓ કરવામાં આવતા હોય છે। બંધારણની અંદર મૂળભૂત માળખાની અંદર ફેરફાર કરી શકાય નહીં, આ સુધારાઓ ચોક્કસ કરી શકાય, પણ એનું જે મૂળ માળખું છે મૂળભૂત માળખું છે એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નથી કરી શકાતો। બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી એ બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે, પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી પણ સુધારો થઈ શકતો નથી અને રાજ્યોના અનુમોદન વિના એટલે કે મંજૂરી વિના એવા સુધારાઓ શક્ય બનતા નથી, એટલે એટલા અંશે આ બાબત દુષ્કર છે એવું કહી શકાય। આમ બંનેનું મિશ્રણ એ ભારતીય બંધારણનું એક આગવું લક્ષણ ગણાય છે। મુદ્દો તમારે બરાબર સમજાયો હશે કે કઈ કઈ બાબતોની અંદર કેવી રીતે સુધારા થાય છે તે। ત્યાર પછીનું નવમું લક્ષણ જો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, આની તો આપણે અગાઉ પણ વાત કરી ગયા છે કે બંધારણની અંદર
તમને 18 વર્ષની ઉંમરનો નાગરિક હોય એને કોઈ પણ જાતના ભેદભાવ વિના એ પછી ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે તમારું જન્મસ્થાન આવા કોઈ પણ જાતના ભેદભાવ વગર એ સરકારે તમને મતાધિકાર આપેલો છે અને નાગરિકોને સમાન મતાધિકાર આપો એ ખરેખર એક પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું કહી શકાય। જ્યારે મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળતો હોય છે। ચૂંટણીઓમાં યુવા મતદારોની જે સંખ્યા છે ઉત્તરોત્તર વધતી જાય, પછી સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદારોનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની ગણાય છે। તો આ તાસની અંદર આપણે બીજા 5 લક્ષણોની વાત કરી, કટોકટી વેળા કેવી રીતે એકતંત્રી સમવાયતંત્રમાં ફેરવાઈ જાય છે શાસનતંત્ર, પછી દ્વિગૃહી પ્રથાની અંદર રાજ્યસભા અને લોકસભાની વાત કરી, સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્રની વાત કરી, એની અંદર ક્યારે ક્યારે સુધારો શક્ય બને છે અને સાર્વત્રિક પુખ્ત હોય મતાધિકાર। ઓકે।